રાધનપુર સમી સહિત અલગ અલગ તાલુકાના શિક્ષકોએ આજે કલેક્ટરના વાવાઝોડાના જાહેરનામાનો સીધો ભંગ કરી પોતાની બદલી માટેનું ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયત કચેરી ઉમટ્યા. 26/5/2023 પાટણ જિલ્લા કલેક્ટરના પરિપત્રને ધોળીને પી જતા રાધનપુરમાં શિક્ષકો બિપરજોઈ વાવાઝોડાને લઈને પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયે બહાર પાડ્યું જાહેરનામું. પરિપત્રમાં શિક્ષકોને પોતાના સ્થળ ન છોડવા કરાઈ હતી તાકીદ. જો શિક્ષકો હુકમ ભંગ કરે તો ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક 2005ની કલમ 55-56 હેઠળ કાયદાકીય જોગવાઈ સહિતની શિક્ષાત્મક પગલાં લેવાનો ઉલ્લેખ. કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ કરી રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે શિક્ષકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરિપત્રનું ઉલ્લંઘન કરી શિક્ષકો પોતાની બદલી માટેનું ઓનલાઈન ફિઝિકલ ફોર્મ ભરવા માટે આજે રાધનપુર ખાતે ઉમટી પડ્યા હતા. શમી રાધનપુર સાંતલપુરમાં 15, 16 અને 17 ત્રણ દિવસ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. શિક્ષકોને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા માટે કલેક્ટરની સૂચના છે. જાહેરનામું છે શાળાએ હાજર રહેવું, એવું પણ જાહેરનામામાં ઉલ્લેખ છે. આમ છતાં પાટણ કલેક્ટરના પરિપત્રનો શિક્ષકોએ સરેઆમ ઉલ્લંઘન કરી ભંગ કરી અને આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા છે, જે સંપૂર્ણપણે ગંભીર ઘટના છે. શિક્ષાત્મક પગલાં લઈ શકાય તેવી આ ઘટના હોવાનું સ્પષ્ટપણે જાણવા મળ્યું છે.